નમસ્કાર દર્શક મિત્રો, આપને જણાવી દઉં તો આજનો આ વિડિયો લુણાલ ગામ નકલંગ મંદિર અને તેની બાજુમાં આવેલ ભવ્ય બગીચો જે બનાવ્યો છે 28 લાખના ખર્ચે લુણાલ ગામના લોકો અને આજુબાજુના તમામ ગામના લોકોએ એક સરસ મજાનું કામ કરી અતિ સુંદર રમણીય એવો વિશાળ બગીચો બનાવ્યો છે, તેના લોકાર્પણ કાર્યક્રમનો આ વિડિયો છે. તો મારી સાથે જોડાઈ રહેજો છેલ્લે સુધી, તમામ કાર્યક્રમ આ વિડિયો થકી આપ જોઈ શકો છો. અહીંયા હજારોની સંખ્યામાં આજે લોકો રવિવાર છે અને અતિશય જનમેદની સાથે ખૂબ જ લોકો આજના આ કાર્યક્રમમાં ધીરે ધીરે ઉપસ્થિત થઈ રહ્યા છે. અને આ કાર્યક્રમની વાત કરીએ તો આ કાર્યક્રમનું ઉદ્ઘાટન આપણા બનાસકાંઠા જિલ્લાના સંસદ સભ્ય શ્રી પરબતભાઈ પટેલ સાહેબ તથા માન્ય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, થરાદ તાલુકાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ, એ બંને લોકો મેઇન મહેમાનો છે, તેમના થકી થવાનું છે. અનેક સંતો અને અન્ય બીજા માન્ય સન્માન્ય આગેવાનો થકી આ કાર્યક્રમનું આજે લોકાર્પણ થવાનું છે. તો અહીંયા હજારોની સંખ્યામાં આપણે લોકોને જોઈ શકીએ છીએ. મંદિરના દર્શન કરવા, શ્રી નકલંગ ભગવાનના દર્શન કરવા અને આજના સુઅવસરના દિવસે આ કાર્યક્રમમાં ભાગીદાર થવા અને પવિત્ર થવા માટે હજારો લોકો અહીં આવી રહ્યા છે. કાર્યક્રમમાં તમામ પ્રકારની સુવિધા કરવામાં આવી છે. સરસ મજાના મંડપનું આયોજન થયું છે. પાણીની સુવિધા છે, જમવાની સુવિધા છે. સરસ મજાનું આ આયોજન આજે થઈ રહ્યું છે. આજે મિત્રો જેઠ શુદ્ધ બીજ અને રવિવારનો દિવસ છે, તો લોકોને ખૂબ ટાઈમ છે અને ઘણા બધા લોકો આજના આ સુંદર મજાના કાર્યક્રમમાં પધારી રહ્યા છે. જે આપ લાઈવ જોઈ રહ્યા છો તો સામે મંદિર દેખાઈ રહ્યું છે અને હજારોની સંખ્યામાં લોકો આવી રહ્યા છે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે. મિત્રો, સુંદર મજાનો ભવ્ય બગીચો બનાવ્યો છે, ખૂબ જ મહેનત કરી યુવાનોએ અને આગેવાન મિત્રોના સહયોગથી, ગામ લોકોના સહયોગથી, ના સમગ્ર પંથકના સમાજની મદદથી આ સુંદર મજાનો બગીચો લુણાલ ગામના નકલંગ મંદિરની બાજુમાં બનાવવામાં આવ્યો છે, જે જોવાલાયક દ્રશ્ય છે. મિત્રો, તો આપ બધા જોઈ શકો છો કેટલા રંગબેરંગી ફૂલો સાથેના વૃક્ષ. અને હવે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ તો ત્યાં મંડપ છે અને ત્યાં નકલંગ ભગવાનના સાનિધ્યની અંદર આ બગીચાના લોકાર્પણનો કાર્યક્રમ ચાલુ છે. અને તો સાંભળીએ કે આગેવાન બોલો, નકલંગ ભગવાન ની, નકલંગ ભગવાન ની, ધણીધર શામળા ની, શેણલ માતા ની, અંબે માતા કી, ધણેશ્વરી માત ની, સનાતન ધર્મ ની. મિત્રો, આજે લુણાલ ગામની પવિત્ર ધરા ઉપર નકળંગ ધામનું વર્ષોથી સ્થાન પરમ વંદનીય સંતગણ આપણા આસોદર પટના મહાન દાદા શ્રી ફેરવાગીરી બાપજીના ચરણમાં વંદન કરું છું. આપણા વિસ્તારનું સાતું ધરણ સાતા સંત તરીકે સમગ્ર ગ્રહની નામના થા નિસ્પૃહી એવા પરમ વંદનીય પરમાદરણીય સતત ગૌ માતા માટે ને આપણા બધાના માટે વધતા આદરણીય સંતશ્રી નાગરવાનજી બાપજીના ચરણોમાં વંદન કરું છું. અંકિતપુરી બાપજી, ગેલારામજી બાપજી, સમગ્ર સંતગણને વંદન. આજનો કાર્યક્રમ આપણા વિસ્તારના લોકડીના ધારાસભ્ય, બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શંકરભાઈના અધ્યક્ષસ્થાને અને સાથે સાથે એમના સન્માન સ્વરૂપનો આજનો કાર્યક્રમ એવા આદરણીય શંકરભાઈ, બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય કીર્તિજીજી, મહામંત્રી ભાઈ શ્રી કનુભાઈ, નામો તો મિત્રો એક એક જણના લઈ શકું એમ છું, અર્જુનસિંહ હાય, ભાઈ ભાઈ તાલુકા ભાજપના પ્રમુખ ભાઈ ઉમજી દરબાર, શહેર ભાજપના પ્રમુખ, જે તમે પ્રયત્નો કર્યા છે, જે મિત્રો પ્રચાર પ્રસાર કર્યો છે સમગ્ર જગ્યાએ અને માન આપીને ઉપસ્થિત બધા જ મારા વડીલો, મુરબીઓ, યુવાન દોસ્તો, બહેનો, માતાઓ, દીકરીઓ, બધાને નમસ્કાર. અને ઉપસ્થિત મારા પત્રકાર મિત્રો, ભેડિયાના મિત્રો, વહીવટી તંત્ર,
કે જે આપણું ફરાજ વાગના વડા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ અદનશ્રી ડાભીજી, મામલતદારશ્રી, સમગ્ર વહીવટી તંત્ર અને પત્રકાર મિત્રો, મિત્રો આજે આપણે બગીચાના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત થયા છીએ. નાગરણજી બાપજીના પણ આપણને આશીર્વાદ મળવાના છે. ભૂરાલાલ આવો. બરાબર, 100 વીઘાના ખેડૂતને પણ ચોકડી ખોજવા જવું પડતું હતું. નર્મદાના નીર આ ભૂમિ ઉપર આવ્યા. નર્મદા જ્યાં નથી આવી ત્યાં ને નર્મદાના આવ્યા. નરેન્દ્ર મોદીએ ગુજરાત ગુજરાત સંભાળી ત્યારથી દુષ્કાળી દેશ લોટો લીધો. પંચશક્તિ પંચયજ્ઞના મારફત મિત્રો જ્ઞાન શક્તિના માધ્યમથી શિક્ષણની જ્યોતિ તમામ જગ્યાએ જળાડી રાજ્યના 19 જિલ્લામાં છેલ્લામાં છેલ્લું શિક્ષણમાં સ્થાન ધરાવતો મારો બનાસકાંઠા જિલ્લો અને બીજા જિલ્લાની હરોળમાં આગળ આ શાસન કરતા નરેન્દ્રભાઈ મોદીનો પ્રતાપ. અને અત્યારે પણ મારે કહેવું છે કે ક્યારેક મિત્રો કોઈ કેમ કે ધર્મ અને રાજકારણ ભેગું, હું ચોક્કસ કહીશ કે ધર્મ અને રાજકારણ એક સિક્કાની બે બાજુ. રાજા મહારાજાઓના વખતમાં પણ ગુરુજીઓ જે શીખવતા એ નીતિ પ્રમાણે રાજ સરકાર ચાલતી હતી, રાજ શાસન ચાલતું હતું. અને જ્યાં સુધી રાજ શાસન ચાલ્યું તો થરાદ વિસ્તારના લુણાલ ગામની પવિત્ર ધરતી પર નકળંગ ભગવાનના સાનિધ્યમાં સન્માન્ય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો સન્માન સમારોહ અને વૃંદાવન બાગના લોકાર્પણ પ્રસંગે યોજાયેલા આજના આ કાર્યક્રમમાં મંચ પર બિરાજમાન આપણને આશીર્વચન આપવા માટે વધારેલા પરમ પૂજ્ય સંત શ્રી નાગરમનજી બાપુ, સંત શ્રી રેવાપુરુજી મહારાજ, એમના ચરણોમાં વંદન સાથે ગૌ માતાનું સતત સેવા કરી અને સહજતાથી જીવ માત્રનું કલ્યાણનું કામ કરતા પરમ વંદનીય નાગરમનજી બાપુ, એમના ચરણોમાં વંદન. આપણા અંકિત બાપજી સાથે ચેલારામજી બાપજી, આપણા બધાના લોકપ્રિય સાંસદ અને આ વિસ્તાર માટે જેમણે ખૂબ કામ કર્યું છે એવા આપણા એમપી સાહેબ ભગવતભાઈ પટેલ સાહેબ, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના એવા ઘણા વૃક્ષો અહીંયા વાવેતર તમે કરવાનો છો એનું પણ પ્લાનિંગ તમે કર્યું એ મેં જોયું સાંભળ્યું, એનાથી બહુ રાજીપો છું. અહીંથી બાજુમાં પણ તમે તલાવ અને બંની વચ્ચે જે જગ્યા છે ત્યાં પણ ઝાડ વાવવાના છો, ત્યાં પણ કરવાનું, તો એ પણ કેટલું સરસ થશે. આ બાજુ પીંપળવન બનાવ્યું છે તો પીંપળવન પણ હું જાતે જોઈને આવ્યો, એ પણ ખૂબ સરસ, બીજાને પ્રેરણા મળે એવું કામ છે. અને તલાવ જે પ્રમાણે થઈ રહ્યું છે ને એને નર્મદાના પાણીથી જ્યારે ભરાઈ અને અંદર ઓડકબ ઓડકબ મુકાય ત્યારે કેટલું રડિયામું લાગશે એનું દ્રશ્ય હું જાતે જોઈ રહ્યો છું. અને ખાલી તમને કહું છું એવું નહીં, એમાં સહયોગી બનવાનું જે કંઈ મારા ભાગમાં આવશે એમાં કોઈ પાછીપાને નહીં કરવું એવી પણ આપ સૌને ભરોસો આપું છું. નકલંગધામ એ આજુબાજુના વિસ્તાર માટે પણ એક એવું યાત્રાધામ થાય કે કોઈને વિસામો થાય, કોઈને આવીને અહીંયા સારો ભલો પ્રસંગ હોય તો પ્રસંગે આવે. લગ્ન પછી ક્યાં જતા હોય છે બધા, તો પણ અમુકને ફોટા પડાવવાનો અત્યારે તો ક્રેઝ છે લગ્ન પછી, તો અહીંયા આગળ આવીને ફોટા પડાવવા આખા તાલુકાના લોકો આવી શકે ને અને ભગવાનના દર્શન એ બાને કરે, નહીંતર બીજા જતા હોય છે પિક્ચરમાં નહીં આવે એમ જગ્યાએ ભગવાનના દર્શન કરવાનું થાય અને બે કામ થાય એવું સરસ નકલંગ ધામ આપશો. દરેક પોતાની શક્તિ પ્રમાણે કરે પરંતુ સમય એનું લક્ષ્ય શું છે, લક્ષ્ય પરોપકાર છે, લક્ષ્ય બીજાનું ભલું છે, તો એ જ દિશાની અંદર કામ કરીને આગળ વધે તો એનું પરિણામ ખૂબ સારું થાય, અનેક લોકોને નવું કામ કરવાની પ્રેરણા પણ એના કારણે મળતી રહે. ભરોસામાં તમે સાચા પડો એટલા માટે જે વાતો કરી હતી નાની મોટી એક 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 પૂરી કરવા માટેની મહેનત રાત દિવસ કરું છું અને મને બધી આખી ટીમનો પણ સહયોગ એમપી સાહેબથી કરી બધા લોકોનો ખૂબ સહયોગ મળી રહ્યો છે, સંગઠનની ટીમનો પણ ખૂબ મોટો સહયોગ મળે છે. હું એકલો કશું ના કરી શકું, તમે બધા ટેકો કરો છો ને એટલે થાય છે, એકલાથી કશું ના થાય. અને આ ટેકો સમર્થન દરેકે દરેક
છત્રીસે કોમનું દરેકનું સમર્થન હોય, દરેકનું ભલું થાય એના માટેનો ભાવ તમારા બધાના મનમાં પડ્યો છે. હું દરેકનો ટેકો છે એટલા માટે કામ થાય છે. નાગલાનો અને પાણીનો પ્રશ્ન કેટલા વર્ષોનો હતો ખાનપુરનો બધાનો. આજે મેં જોયું પાણી ફરી પાછી નહેરને તૈયાર કરી અને પૂરી અત્યારે ભરી દીધી છે. અને પૂરી ભર્યા પછીનું ગઈકાલનું જે મેં લેવલ જોયું છે તો જે મહિના પહેલાં જે દોઢ. દર્શક મિત્રો, જેનું આજે લોકાર્પણ છે એવા બગીચાનું હવે આપણે લાઈવ દ્રશ્ય જોઈ રહ્યા છીએ અને આ બગીચો કેટલો સુંદર છે તેનું કેટલું સરસ મજાનું દ્રશ્ય છે, કેટલી સુંદર મજાની આબોહવા છે, કેટલી હરિયાળી છે, કેટલી સુંદરતા છે, કેટલી શાંતિ છે, એ તમામ હવે આપણે આ બગીચાનું લાઈવ દ્રશ્ય જોઈ રહ્યા છીએ. તો કેટલો સરસ મજાનો ડિઝાઇન સાથે બનાવેલા રસ્તા, મંદિરની બાજુમાં અનેક ફૂલ છોડથી સજાયેલો અને ખૂબ જ સખત પરિશ્રમ દ્વારા તૈયાર થયેલો આ બગીચો આપણે જોઈ શકીએ છીએ. તો ચાલો આ બગીચાના લાઈવ દર્શન કરી લઈએ. કાર્યક્રમના અંતે પધારેલ સંતો પૈકી નાગરવનજી બાપજીએ તમામ લોકોને, આ વિસ્તારની જનતાને આશીર્વાદ આપ્યા અને આ કામ ખૂબ સફળતાથી આગળ વધે તેવા પણ આશીર્વાદ આપ્યા. તો આપ જોઈ શકો છો મિત્રો અહીંયા, અને હવે ધીરે ધીરે લોકો દર્શન કરવા જઈ રહ્યા છે અને ત્યારબાદ ભોજન પ્રસાદ ગ્રહણ પણ કરવાનું છે. બધા લોકોએ અહીંયા જોઈ શકો છો તો અહીંયા નકલંગ ભગવાનના દર્શન કરવા માટે લોકોની ભીડ જતી દેખાય છે. ખૂબ જ ભવ્ય સુંદર મંદિર છે અને અનેક લોકો અહીંયા નકલંગ ભગવાનના દર્શન કરવા જઈ રહ્યા છે અને આજુબાજુનું દ્રશ્ય પણ મિત્રો નિહાળવા લાયક છે. તો ચાલો આપણે પણ નકલંગ ભગવાનના દર્શન કરી લઈએ. મિત્રો, તમને આ વિડીયો ગમે તો તમામ ગ્રુપમાં ફોરવર્ડ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આપણી ચેનલ વધુમાં વધુ પ્રસિદ્ધ થાય અને ખૂબ ફેમસ થાય, અમે પ્રગતિ કરીએ તમારા સહયોગથી, એવો સાથ આપજો. ભારત માતા કી જય.